નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છમાં વિષય ગણિત છે તેમાં પ્રકરણ બાર ગુણોત્તર અને પ્રમાણ એમાં આપણે આ વિડીયોમાં પ્રશ્ન આઠથી જોવાનો છે આગળના વિડીયોમાં એટલે કે પાર્ટ ટુના વિડીયોમાં આપણે પ્રશ્ન સાત સુધી જોયેલ હતું હવે અહીં પાર્ટ થ્રીનો વિડીયો છે તેમાં આપણે પ્રશ્ન આઠથી જોઈશું એટલે કે દાખલા નંબર આઠથી જોઈશું તેમાં શું કહે છે દાખલા નંબર આઠમાં તો કે શાળાના વર્ષ દરમિયાન તૌતેર રજા હોય છે શું કહે છે શાળામાં વર્ષ દરમિયાન તૌતેર રજાઓ હોય છે તો પેલું રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે પેલું શું કીધું છે રજાઓની સંખ્યા અને ચાલુ સંખ્યા ચાલુ દિવસોની સંખ્યાઓનો ગુણોત્તર શોધવાનું છે અને બીજું શું કીધું છે તો કે ચાલુ દિવસો અને રજાના દિવસોનો ગુણોત્તર શોધવાનું છે બીજું તો કે ચાલુ દિવસો અને રજાના દિવસોનો ગુણોત્તર શોધવાનું છે ત્રીજું તમને કહેલું છે કે રજાની સંખ્યા અને વરસના દિવસોની સંખ્યા છે એનો ગુણોત્તર છે શોધવાનું છે રજાઓની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યા છે એનો ગુણોત્તર શોધવાનો ચોથું છે ચાલુ દિવસોની સંખ્યા અને વરસના દિવસોની સંખ્યાનો ગુણોત્તર શોધવાનું છે શું કહે છે ચાલુ દિવસોને અને વર્ષના દિવસોની સંખ્યા છે એનો ગુણોત્તર શોધવાનું છે અને વરસના દિવસ એટલે કે ત્રણસો ને પાસઠ દિવસ છે એ લેવાના છે તો હવે પહેલું જોઈએ આપણે તો પહેલું શું કહે છે પેલું તો કે રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે એટલે તમારે લખવાનું કે રજાઓની સંખ્યા અને ચાલુ દિવસ ચાલુ દિવસની સંખ્યાનો ગુણોત્તર આ રીતના લખી શકો હવે તમને પેલા ચાલુ દિવસની સંખ્યા છે આઈપી નથી માટે શોધવાનું જો અહીંયા અમે લખેલું છે કે ચાલુ દિવસની સંખ્યા બરાબર ત્રણસો ને પાંસઠ કુલ દિવસ કેટલા છે ત્રણસો પાંસઠ એટલે અહીં ત્રણસો પાંસઠ લખા હવે રજાની સંખ્યા કેટલી છે તોતેર વર્ષ દરમિયાન રજા કેટલી છે તોતેર એટલે ત્રણસો પાંસઠમાંથી તોતેરને બાદ કરવાના ત્રણસો પાંસઠમાંથી તોંતેર આપણે બાદ કરીએ એટલે જવાબમાં બને બસો બાણું એટલે ચાલુ દિવસોની સંખ્યા અહીં થશે બસો ને બાણું હવે બંનેનો શું કરવાનો તો કે ગુણોત્તર શોધવાનું ગુણોત્તરમાં શું લખશો તો કે છેદમાં બસો ને બાણું ત્યારબાદ શું લખશો તોંતેરના છેદમાં બસો ને બાણું હવે તો તેરના છેદમાં બસો બાણું એટલે કે તોતેરનો ને બસો બાણુંનો છે એ છેદ ઉડાડવાનો છે તો એકા તોતેર જો એક લખું અને તો ચોક બાણું થાય તોતેર ગુણ્યા એક એટલે તોંતેર એકા તોતેર અને તોંતેર ચોક એટલે એકના ચાર એટલે જવાબમાં શું આવશે એક જેમ ચાર હવે આ હતો પેલો દાખલો કે ચાલુ દિવસો રાજાઓની સંખ્યા અને ચાલુ દિવસની સંખ્યાનો ગુણોત્તર ત્યારબાદ હવે બીજો જોઈએ તો કે ચાલુ દિવસો અને રજાના દિવસનો ગુણોત્તર શોધવાનું છે ત્યાં લખવાનું ચાલુ દિવસો અને રજાના દિવસોનો ગુણોત્તર હવે ના ઉપર આપેલું હતું એનાથી ઊંધું થઈ જશે એટલે રહેશે એ જ રીતના એટલે બસો ને બાણું અહીંયા શું લખેલું છે તો કે બસો ને બાણું છેદમાં તોતેર બસો બાણું છેદમાં તોતેર લખીશું હવે બસો બાણું તોની જેમ જ તોતેર ગુણ્યા ચાર કરીએ તો અહીંયા ચાર આવે બૌતેર ગુણ્યા ચાર એટલે બસો બાણું થયા રીતના છેદ ઉઠશે બસો બાણું એટલે કે તૌતેર ગુણ્યા ચાર તોંતતેર ચોક બસો બાણું અને તોંતતેર એકા તો તેર એટલે ચાર ના છેદ માં એક જવાબમાં શું આવશે સંખ્યા તો રજાઓની સંખ્યા તો તેર ને વરસના દિવસોની સંખ્યા કેટલી ત્રણસો છે અહીંયા લખવાનું રજાઓની સંખ્યા અને વરસના દિવસોની સંખ્યાનો ગુણોત્તર હવે રજાઓની સંખ્યા ગુણોત્તર બરાબર રજાઓની સંખ્યા એટલે તોતેર થાય છેદમાં કુલ દિવસ એટલે કે ત્રણસો ને પાસઠ થશે એટલે તર એકા તોતેર થશે અહીંયા તો એક લખેલું છે ત્યારબાદ હવે તોર પંચા ત્રણસો ને પાસઠ થાય ગુણાકારનો દાખલો કરી લેવાનો એટલે ખ્યાલ આવી જાય એટલે તોતેર પંચા ત્રણસો ને પાસઠ એટલે જવાબમાં તમારે એકના છેદમાં પાંચ આવે તો એકના છેદમાં પાંચ એટલે શું આવશે એક જેમ પાંચ મળશે તમને તો અહીં તમારે જવાબમાં મળશે એક જેમ પાંચ ત્યારબાદ હવે ચોથું શું કીધું છે તો કે ચાલુ દિવસોની સંખ્યા અને વરસના દિવસોની સંખ્યાનો ગુણોત્તર હવે ચાલુ દિવસોની સંખ્યા આપણે ગોઈતી હતી બસો ને બાણું હતા અને વરસના દિવસોની સંખ્યા ત્રણસો ને પાસઠ હતી તો અહીં શું લખવાનું ચાલુ દિવસોની સંખ્યા અને વરસના દિવસોની સંખ્યાનો ગુણોત્તર ચોથું કરી ને લખવાનું જોઈએ મેં લખેલું જ છે હવે ચાલુ દિવસોની સંખ્યા એટલે બસો ને બાણું થાય છેદમાં વરસના દિવસોની સંખ્યા એટલે ત્રણસો ને પાસઠ એટલે બસો ને બાણુંના છેદમાં ત્રણસો ને પાસઠ થશે હવે બસો બાણું છેદમાં ત્રણસો પાસઠ એટલે તોતેર વડેનો ભાગ ઉઠશે તોંતેર ચોક બસો ને બાણું થાય અને તોતેર તેર પીછા ત્રણસો ને પાસઠ થાય તોતેર તોતેર ઉડી જાય એટલે ચારના છેદમાં પાંચ એટલે જવાબમાં શું મળે તો કે ચાર જેમ પાંચ અહીં જવાબમાં મળશે ચાર જેમ પાંચ ત્યારબાદ હવે દાખલા નંબર નવ આવે છે એમાં શું કહે છે કે એક કોલેજમાં છ હજાર એકસો ને વીસ છોકરીઓ છે અને છ હજાર આઠસો ને ચાલીસ છોકરાઓ છે તો છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે અને છોકરીઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે તો સૌથી પહેલાં તો શું કરવાનું છોકરીઓની સંખ્યા લખવી પડે તો હવે અહીંયા છોકરીઓની સંખ્યા લખી છોકરીઓની સંખ્યા છ હજાર એકસો વીસ ત્યારબાદ છોકરાઓની સંખ્યા તો કે છ હજાર આઠસો ચાલીસ આ બંને શું કરવાનું સરવારો એટલે કુલ સંખ્યા મળે છોકરાઓને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર એટલે સરવારો કરીએ એટલે કુલ સંખ્યા મળશે તો અહીંયા કુલ સંખ્યા છ હજાર એકસો વીસ વધતા છ હજાર આઠસો ચાલીસ છોકરાઓની આ બંનેનો સરવાળો કરીએ એટલે બાર હજાર નવસો ને કુલ વિદ્યાર્થી ત્યાં બાર હજાર નવસો ને હવે છે તમને શું કીધું તું છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર એટલે અહીંયા છ છોકરીઓની સંખ્યા છ હજાર એકસો વીસ અને છોકરાઓની છ હજાર આઠસો ચાલીસ હવે છેદ દાડી તમને ખબર ન પડતા ભાગાકાર કરી લેવાય બેથી નવ સુધીમાં તો પણ થઈ જાય એટલે અહીંયા નવ વડે ભાગીએ છ હજાર એકસો વીસ અને છ હજાર આઠસો ચાલીસ ને નવ વડે ભાગીએ તો શું આવે તો કે અડસઠ નવા એક છ હજાર એકસો ને વીસ અને સિત્તેર નવા છ હજાર આઠસો ને ચાલીસ તો નવ નવ ઉડી ગયા તો વહેધું શું અડસઠના છેદમાં અડસઠના છેદમાં છોતેર હવે ચોત્રીસ શું કેટલા થાય અડસઠ થાય એટલે અહીંયા અડસઠ અને છોતેર નું છેડ ધોરણ ચોત્રીસ દુ અડસઠ ના છેદ ગુણ્યા સાત બરાબર આ રીતના થશે એટલે છેદમાં છેદમાં એટલે સત્તર દુ ચોત્રીસ અને ઓગણીસ દુ આડત્રીસ આ રીતના થશે બે બે ઉડી જાય વૈધુ શું સત્તરના ના ઓગણીસ તો જવાબમાં શું આવશે સત્તર જેમ ઓગણીસ એનો જવાબ શું મળશે આપણે સત્તર જેમ ઓગણીસ ત્યારબાદ હવે બીજું છે એમાં શું કહે છોકરીઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે છોકરીઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કેટલી હતી છ હજાર આઠસો ચાલીસ અને કુલ સંખ્યા આપણે મળી હતી બાર હજાર નવસો સાહીઠ હવે એનો છે તો કે સાતસો ને સાઠ ગુણ્યા નવ કરીએ એટલે અહીંયા આવશે છ હજાર ને ચાલીસ અને ચૌદસો ચૌદ ગુણ્યા નવ એટલે બારસો ને બાર હજાર નવસો ને મળશે એટલે નવ નવ ઉડી ગયા વધ્યું શું સાતસો સાહીઠ અને ચૌદસો ને ચાલીસ તે અહીંયા લખવાના સાતસો સાહીઠ અને ચૌદસો ચાલીસ હવે એને આઠ વડે ભાગશું તો મળી જશે જવાબ બંનેને સાતસો સાઠ અને ચૌદસો ચાલીસને આઠ વાડે ભાગશું એટલે પંચાણું અઠા સાતસો ને સાઠ થાશે અને એકસો ને એંસી ગુણ્યા આઠ એટલે એકસો એંસી અઠા ચૌદસો ને ચાલીસ થશે હવે આઠ આઠ અહીંથી ઉડી ગયા તો પંચાણુંના છેદમાં શું વધ્યું એકસો ને એંસી જે આપણે અહીંયા લખેલા પંચાણુંના છેદમાં એકસો એંસી હવે ઓગણીસ પંચા પંચાણું થાય તાને એકસો એંસીને પણ પાંચ ભાગવાના એટલે કે છત્રીસ પંચા એકસો ને એસી થાય પાંચ પાંચ ઉડી જશે અહીંથી એટલે ઓગણીસના છેદમાં છત્રીસ અહીં મળે કે ના છેદમાં છત્રીસ તમને મળશે જવાબમાં તમારે લખવાનું કે ઓગણીસના ના છત્રીસ ત્યારબાદ હવે ત્રીજો દાખલો જોઈએ તો શું કહે છે ત્રીજા દાખલામાં તો કે એક ડઝન સોરી દસમો દાખલો છે એક ડઝન પેનની કિંમત રૂપિયા એકસોને એંસી છે અને આઠ બોલપેનની કિંમત રૂપિયા બોતેર છે તો પેનની કિંમત અને બોલપેનની કિંમતનો ગુણોત્તર છે શોધવાનું છે તો હવે શું કહે છે જો એક ડઝન પેનની કિંમત રૂપિયા એકસોને એંસી છે અને આઠ પેનની કિંમત કેટલી કીધી તમને બોતેર તો પેનની કિંમત અને બોલપેનની કિંમત પેલા સૌ પ્રથમ શું લખવાનું તો કે પેનની કિંમત એટલે કે પેનની કિંમત અને પેનની કિંમતનો ગુણોત્તર શું લખવાનું પેનની કિંમત અને બોલ કિંમત નો ગુણોત્તર હવે અહીંયા એક ડઝનના એકસો એસી કીધા એટલે અહીંયા એકસો લખવાના છેદમાં આઠ બોલપેનની કિંમત એટલે કે છેદમાં બોતેર લખવાના હવે બંનેના છેદ ઉદારીએ તો છત્રીસ વડે ઉડશે તો છત્રીસ પંચા એકસો ને એંસી થાય અને છત્રીસ તેરી બોતેર થાય છત્રીસ છત્રીસ અહીંથી ઉડી જશે વધુ શું પાંચના છેદમાં ત્રણ માટે જવાબમાં શું લ શું આવશે તો કે પાંચ જેમ ત્રણ અહીંયા શું લખવાનું પાંચ જેમ ત્રણ જવાબમાં તમારે લખવાનો રહેશે પાંચ જેમ ત્રણ ત્યારબાદ હવે એન પછીનો આપણે દાખલો જોઈએ એના પછીનો અગિયારમો દાખલો છે એમાં શું કહે છે કે એકસો ને ચાલીસ લખોટીને ગૃષા અને ભવ્યા વચ્ચે ત્રણ જેમ ચારના પ્રમાણમાં વહેંચતા દરેકને ભાગે કેટલી લખોટી આવે કુલ લખોટી કેટલી છે વિદ્યાર્થી મિત્રો તો કે એકસો ચાલીસ છે તે લખવાનું કુલ લખોટી એકસો ચાલીસ હવે શું કહે છે ગૃષા અને ભવ્ય વચ્ચે જો પહેલું નામ ગૃસાનું છે મેં જ્યારે તમને ક્લાસમાં ચલાવેલો ત્યારે જ કીધું કે પહેલું નામ ને પહેલું પ્રમાણ હો એનું જ હોય તો અહીંયા ગૃશા છે તો એનું પ્રમાણ પણ પહેલું નામ ગ્રુશા છે તો ગૃશાનું પ્રમાણ પણ ત્રણ જ હોય એવી રીતના ભવ્યનું બીજું નામ છે તો ભવ્યનું પ્રમાણ ચાર કહેવાશે તો ગૃષા અને ભવ્યાનું કુલ પ્રમાણ પહેલાં તો કુલ પ્રમાણ લેવાનું તો ચાર વત્તા તો ને એટલે સાત થાય તો ગૃષા અને ભવ્યાનું કુલ પ્રમાણ સાત છે એ રીતના લખી શકાય હવે ગૃષાને મળતી લખોટી ગૃષાને કેટલી મળશે એની આપણે સંખ્યા શોધવાની છે તો ગૃષાને મળતી લખોટી બરાબર કુલ લખોટી એકસો ને ચાલીસ અને ગૃષાનું પ્રમાણ કેટલું ત્રણ એકસો ચાલીસ ગુણ્યા ત્રણના છેદમાં સાત આ રીતના થાય તો એકસો ચાલીસ નો તનરે ગુણાકાર કરવાનો એટલે કે ચૌતેરી બેતાલીસ એટલે ચારસો ને વીસ ચારસો વીસના ના છેદ માં સાત ચારસો વીસના છેદમાં સાત આ બંનેનો ભાગાકાર કરો એટલે જવાબમાં તમને અહીં મળે સાઠ એટલે જવાબમાં કેટલું મળશે સાઠ એવી જ રીતના હવે ભવ્યાને તો ભવ્યાને મળતી લખોટી ભવ્યને મળતી લખોટી એટલે એકસો ચાલીસ કુલ લખોટી ભવ્યનું પ્રમાણ કેટલું છે ચાર એટલે ગુણ્યા ચાર કરવાના એમાં ત્રણ કર્યા હતા તો આમાં કેટલા કરવાના ચાર કરવાના અને છેદમાં શું લખવાનું સાત એનું કુલ પ્રમાણ છે એ લખવાનું રહેશે હવે તમારે શું કરવાનું તો કે એકસો ચાલીસ ગુણ્યા ચાર કરવાના ચૌદ ચોખ્ખું છપ્પન થાય અને આ ઝીરો છે એ પાછળ લખશે એટલે પાંચસોને સાઠ મળ્યું પાંચસો સાહીઠના છેદમાં સાત તો પાંચસો ને સાહીઠનો સાત આરે ભાગાકાર કરવાનો પાંચસો સાહીઠ ભાગ્યા સાત જવાબમાં એ બંનેનો ભાગાકાર કરશો એટલે જવાબમાં મળશે એંસી તો અહીં તમને ગૃષા અને ભવ્યા બંનેનું થઈ અને પ્રમાણ કેટલું મળ્યું એટલે સોરી લખોટી કેટલી મળેલી તો ગૃસાના ભાગે સાહીઠ લખોટી મળેલી છે અને ભવ્યાના ભવ્યાના ભાગે હંસી લખોટી મળેલી છે તો આ અહીં દાખલો છે તમારો પૂર્ણ થાય છે તો આ વિડિયોમાં આપણે કયા કયા દાખલા જોયા તો કે દાખલા નંબર આઠ દાખલા નંબર નવ દાખલા નંબર દસ અને દાખલા નંબર અગિયાર હવે પછી એટલે કે દાખલા નંબર બાર છે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું થેન્ક યુ અને આ તમારી નોટબુકમાં છે નોંધી લે આ તમારી શ્વા છે તેમાં લખી લેજો થેન્ક યુ